તો આ તરફ જે રીતે પ્રધાનમંત્રીનો આ વિડીયો સામે આવ્યો અને તેને લઈને હવે રાહુલ ગાંધીએ પણ તેમની મજાક ઉડાવી. આ તરફ હિંસાને લઈને પાકિસ્તાન કેવી બેવડી નીતિ અપનાવી રહ્યું છે તેનો વધુ એક પુરાવો છે તે સામે આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેનાની ગોળીઓથી બીએસએફના 4 જવાનોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં પાકિસ્તાનને ભારત પર જ સીઝ ફાયરના ઉલ્લંઘનનો વળતો આક્ષેપ કર્યો અને પાકિસ્તાન સ્થિત ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરને ઠપકો આપ્યો. રમઝાનમાં પણ પાકિસ્તાની સેનાને કોઈ જ ધરમ શરમ અને માનવતાની સીમા નથી નડતી. પાકિસ્તાની સેનાએ બુધવારે પરોડીએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને સાંબા સેક્ટરમાં આવેલી ભારતીય સેનાની ચમલિયાલ પોસ્ટને નિશાને લીધી. પાકિસ્તાની સેનાએ કરેલા ફાયરિંગમાં બીએસએફના 4 જવાનોએ જીવ ગુમાવી દીધા. તીન હફતે ચાર હફતે કે બીચમાં કઈ બાર ફ્લેગ મીટિંગ હોઈ और ये झंडा मीटिंग के बाद फिर उसके बाद उनकी रिक्वेस्ट पे हुई और फिर उसके बाद उन्हीं ने सबसे पहले उसका उल्लंघन किया. ये बहुत मुश्किल बात है और जिसमें ये प्रॉक्सी वार इसका अंतर्राष्ट्रीय नियम में कहीं कोई जगह नहीं है. प्रॉक्सी वार को वो सपोर्ट करते हैं. आक्रंद करतो परिवार पाकिस्तान ने बेरहमी और अमानवीय वर्तन नो पुरावो छे परंतु પાકિસ્તાન લાજવાને બદલે ગાજી રહ્યું છે કારણ કે પાકિસ્તાને ભારતીય સેના પર સીઝ ફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. પાકિસ્તાનમાં ભારતના કાર્યવાહક ઉપ ઉચ્ચાયુક્ત જેપી સિંહને સમન્સ મોકલાયું અને આરોપ લગાવાયો કે ભારતીય સેનાના ફાયરિંગમાં એક નાગરિકનું મોત થયું. પાકિસ્તાને એ પણ આરોપ લગાવ્યો કે ભારતે ચાલુ વર્ષમાં 1100થી વધુ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું જેમાં 29 નાગરિકોના મોત થયા, 170 લોકો ઇજાગ્રસ્ત થયા. સાથે જ વર્ષ 2003 દરમિયાન થયેલા સીઝફાયર કરારનું પાલન કરવા બાદ જણાવ્યું. દેખીએ યે ઇનકી પુરાના તરીકા હૈ, યે સીમા રેખા કા ઉલ્લંઘન કરતે હૈ, ફિર ઉસકે બાદ ભારત કો કો એક્યુઝ ભી કરતે હૈ. જબ તક કે મેં સમજતા હું પાકિસ્તાન મેં સેના પ્રમુખ રહેગી, સબસે બડા રોલ કરતી રહેગી, ઇસ તરહ કી ગતિવિધિયાં રહેંગી, ઇસલિયે કે વો ભારત પે ટેન્શન સીમા રેખા પે ટેન્શન ક્રિએટ કરકે વો પાકિસ્તાન કી સેના પોલિટિકલ રોલ અપના હાથ મે લે લેતી હૈ. આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાનની પોલ ખુલી ચૂકી છે. થોડા દિવસો પહેલા જ અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાની સેના પ્રમુખ સાથે વાત કરી હતી અને આતંકવાદ પર લગામ લગાવવાની સલાહ આપી હતી. તો ચીન ખાતે થયેલી એસસીઓની બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફેલાતી અશાંતિ મુદ્દે પણ ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. પરંતુ પાડોશી સાથે સંબંધ ખરાબ થાય તેની જાણે કે પાકિસ્તાનને કોઈ જ ફિકર નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સાથે જ બુલેટિનમાં